વડોદરામાં બે દિવસ પહેલા બબાલની અદાવત રાખી ત્રણ જણા એક યુવકને ગણેશ મંડપના ભંડારા પાસે ચપ્પુના ઘા જીગી રહેસી નાખ્યો. કુડદરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મૂળ બિહારનો અમિતકુમાર રવાણી હાલ ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ 2 માં રહે છે. ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. શુક્રવાર રાત્રે બાઇક લઈ ઘરે આવતો હોય ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈ આવ્યો અને અમિતકુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલ્યો ગયો. શનિવારે રાત્રે સોસાયટીમાં ભંડારો હોય જે અમિતકુમાર તેના મિત્રો ચંદન પાસવાન, આદિત્યસિંહ, અખિલેશ રાજપૂત રહે નારાયણનગર સોસાયટી ગોડાદરા જમવા ગયા હતા. આ ઉપરાંત આરોપી અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ, રોહિત ઉર્ફે વિકી યાદવ અને ઋતુરાજ પાસવાન પણ ત્યાં જ હતા. અમિતકુમારે મિત્ર ચંદનને કહ્યું કે અમિત તેને હેરાન કરે છે, જેથી ચંદન અમિતને સમજવા જતાં અમિતે ઝઘડો કરી ચપ્પુ પણ કાઢી દીધો. તમામ મિત્રો જીવ બચાવી સોસાયટીમાં સંતાઈ ગયા. જોકે એક મિત્ર ન મળતા તેને શોધવા માટે આદિત્યસિંહ બાઇક લઈ નીકળ્યો, પરંતુ પરત જ ન આવ્યો. થોડા સમય માટે તમામ મિત્રો આદિત્યસિંહને શોધવા નીકળ્યા ત્યારે બાજુમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આદિત્યસિંહ ઘાયલ મળ્યો હતો. આરોપી અમિત, રોહિત ઉર્ફે વિકી અને ઋતુરાજ તેને ચપ્પુના ઘા મારતા આદિત્યસિંહનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આજરોજ 19 સપ્ટેમ્બરની શરૂ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે એક હત્યાનો બનાવ બનેલ છે. જે બનાવમાં મરણ જનાર આદિત્યસિંહ, અખિલેશ રાજપૂત ના મિત્ર અમિતકુમાર ગોપાલકુમાર રવાણી જે ગુનાના ફરિયાદી છે, એમને અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ નામના આરોપી સાથે 17 તારીખના બાઇકને કટ વાગવાથી કોઈ સામાન્ય ઝઘડો થયેલ હતો. એ ઝઘડાની અદાવતમાં આરોપી અમિત, પ્રદ્યુમન યાદવ, રોહિત ઉર્ફે વિકી યાદવ અને ઋતુરાજ પાસવાન એ ત્રણેય વ્યક્તિઓએ ગઈકાલે રાત્રિએ ફરી વખત આ ફરિયાદી અમિત ગોપાલકુમાર રવાણી સાથે ઝઘડો કરેલ અને એ ઝઘડામાં એકબીજા સાથે મારઝૂડ થતાં એ લોકો ભાગી ગયેલ ત્યાંથી, અને આદિત્યસિંહ, અખિલેશસિંહ રાજપૂત જે ભોગ બનનાર છે એ ત્યાં પકડાઈ જતા એને છરીના અને પથ્થરથી માથામાં ઈજા કરી ઘા કરી અને ત્રણેય આરોપીઓએ મોત નિપજાવેલ. સ્થળ ઉપર જ ભોગ બનનારનું મરણ થતાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે. હાલમાં ત્રણેય આરોપીઓને ડિટેન કરી અને ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.